આપણી તકલીફ શું છે કે રાહ જોવાની, કોક આવે પછી એમ કે આઈ લવ યુ, અને એમાં એ પાછું થોડા મહિના માંદો પડે. આ બધું કરવું એના કરતા આપણે જાતે ખુશ રહેવું એ સૌથી વધારે વસ્તુ છે. સામાજિક વ્યવસ્થામાં છીએ એટલે આપણો જન્મ થાય છે ત્યારે બહુ બધા જન્મની સાથે સંબંધોનો જન્મ થાય છે. કોઈ એક બાળક જન્મે ને એટલે એક સ્ત્રી માતા બની જાય, એક પુરુષ અચાનક પિતા બની જાય, કોઈક માસી બને, કાકા બને, ફોઈ બને, આવા કેટલા બધા સંબંધો એક જન્મની સાથે જન્મતા હોય છે, ખરું ને? અને એ પ્રમોશન સોશિયલ આવે ત્યારે તો બહુ જ ગમે કે હવે તો હું ફોઈ થઈ, મારે નામ પાડો. નામ પાડી દે પછી આખી જિંદગી પેલા ટપલા મારે, જો તારું નામ મેં પાડ્યું છે, ઉજાળ છે, સાચો અર્થ જીવ છે. આમ કરતા કરતા આપણે જિંદગીની રફતારમાં આગળ જતા હોઈએ છીએ. હર્ષાબેને મને આગ્રહપૂર્વક એવું કહેલું, વાત આ બધું વાક્યું મને બહુ નડતું નથી આવતું, એટલે તમને નડતું હોય તો પોત પોતે બંધ કરજો, મને કંઈ બહુ વાંધો નથી આવતો એમાં. સંતુલન જેવો શબ્દ મેં કહી વખતે તમારી સાથે વાત કરેલી, લોલકવાળું ઘડિયાળ છે કોઈના ઘરમાં? અને પછી આપણે એમ કહીએ છોકરા આજકાલના બદલી ગયા છે, હવેની પેઢી તો આપણું કાંઈ સાંભળતી જ નથી, આપણે ઘડિયાળો એ કાઢી દીધી લોલકવાળી. આજકાલના છોકરા સાંભળતા જ નથી, તો લોલકવાળું ઘડિયાળ ઘરમાં હોય તો ખબર પડે કે આ છેડે જવાનું, વચ્ચે આવવાનું, પાછું પેલા છેડે જવાનું, આવું આખો દી કરવાનું, ને એમાં જેટલી વાર વચ્ચો વચ્ચ સંતુલન આવે એટલી વાર ડંકો વાગે. આવો જિંદગીમાં ડંકો વગાડવો હોય તો વચ્ચે આવવું પડે અને સ્થિર થવું પડે. આનો અર્થ એવો નથી કે મધ્યમ માર્ગી જ રહેવું, નરોવા કુંજરોવા જ રહેવું, પણ જિંદગીની હાલતી ચાલતી રફતારમાં ક્યાંક એવી સ્થિરતા કેળવવી કે જેમાં બંને છેડે સ્પર્શવાનો આનંદ પણ હોય અને વચ્ચે આવવાની સ્થિરતા અથવા સંતુલન પણ હોય. લોલકવાળું ઘડિયાળ હોત તો આપણે આપણા બાળકોને ને બાળકોને બાળકોને શીખવાડી શક્યા, પણ ડિજિટલ ક્લોક આવી ગઈ એટલે આપણે એટલું શીખવાડ્યું કે આ 15.29 નો અર્થ એવું થાય કે બપોરના 3 વાગ્યા 29 મિનિટ થાય. એટલે એને જિંદગીમાં પણ એવું છે કે હું ક્યાંય પણ હલ્યા ચાલ્યા વગર ગમે ત્યારે જોઉં તો બધું મન સ્થિર મળી શકે. એવી સમજણ સાથે ઉછેરનારું બાળક જે દિવસે એના મનની સ્થિરતા વાળું કાંઈ પણ ન પામે એટલે આકળ વિકળ થઈ જાય છે. એટલે એને 2.5 ને 3.5 નો ફેર જ ના ખબર હોય, 2.5 ને 3.5 બોલે, 1.5 2 3 આવું બોલે. તો આજે તમે બધા પણ એક સંતુલન કેળવીને આવ્યા છો ઘરેથી, આટલા બધા 250-300 બહેનો હોય એ બધાને ઘરે ઘર વર છોકરા પછીની પેઢી કેટલું બધું હશે ને, તો એ આમ સરસ મજાની મેચિંગ સાડી ચાંદલો પગથી માથા સુધી ઠીક થઈ 4 વાર હરીસામ જોઈને આવ્યા હશો. પાછું યાદ રાખ્યું હશે કે ગઈ વખતે જ્ઞાતિ પ્રોગ્રામ ગયા મેં કઈ સાડી પહેરેલી, કઈ ઘરેણા પહેરેલા, એ પાછું ફરી ના પહેરી. આટલી બધી કાળજી આપણે જ્યારે આપણી જાતની કરતા હોઈએ ત્યારે મજા તો ચોક્કસ આવે છે, પણ આ મજાનો ડોઝ લાંબો ચાલવો જોઈએ. તાવ આવે ને મેટાસિન કે ક્રોસિન ની ગોળી લઈએ એટલે તાવ ઉતરી જાય, એમ આપણે આવા સમારોહમાં જઈએ ત્યારે બની ઠરીને ગયા હોઈએ, સાત સુધી એક બે દિવસ સુધી અમારા જેવા જે બધા બોલી જાય એ દિમાગમાં રહે, પછી જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર વર્તાયા ના યા,
હતા એના આ થઈ જતા હોઈએ ને એટલે આવા કાર્યક્રમોની પાછી ઘડી ઘડી જરૂર પડે કે તમારે એને રિવિઝન કરવું પડે. હર્ષાબેનનો એમાં બહુ જ આગ્રહ હતો કે આજે અમે એક અનોખો પ્રયાસ કરવાના છીએ ને સાસરે દીકરી આવે મમ્મી જોડે હોય ને આવું એક મધર ડોટર ડ્યુઓ વાળો એક કાર્યક્રમ કરવો છે. એટલે પહેલા એવું પૂછી લઉં કે જેની દીકરી મમ્મી બે હાજર હોય ને એવા લોકો હાથ ઊંચો કરો. દીકરી મમ્મી બંને હાજર હોય ને એવું હાથ ઊંચો કરો. વાહ, થોડા લોકો તો છો. આ બાકી જેની દીકરીઓ ન આવી શકી એ ક્યાં આટવાયેલી છે? ગામની અલાઉડ નથી કેમ? ગામની હોય દીકરી નથી. આપણે પંડિત દીનદયાળ ની છોકરી પર ફરી એવું કરી પંડિત દીનદયાળ. તો તમે એવી કેવી મમ્મીઓ છો કે જેને એમનો કીધું મારી દીકરી ની આવે ભૂલ નહીં પણ મને એટલો વાંધો જરૂર છે કે દીકરી ત્રણ હોય ચાર હોય છ હોય મારે કોને પડે એના મા બાપ ને. બીજા હોય ગણ બીજા છે.